જામનગર શહેરમાં આજે કોરોનાના નવા એકાણું કેસ નોંધાયા છે શહેર ઉપરાંત જિલ્લામાં કોરોનાના વધુ ઓગણીસ કેસ સામે આવતા જિલ્લામાં આજે કુલ એકસો દસ કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી નિયમિત કોરોનાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે શહેરમાં તથા જિલ્લામાં સૌથી વધુ કેસનો નવો રેકોર્ડ રોજ નોંધાઈ રહ્યો છે તંત્રના અહેવાલો અનુસાર આજે હોસ્પિટલમાં કોરોનાના છન્નું દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે એક દર્દીનું મૃત્યુ થયું છે જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસ સતત વરસાદ પડતા જળાશયો છલકાઈ ગયા હતા સમગ્ર હાલારમાં સાર્વત્રિક બેથી દસ ઇંચ વરસાદ નોંધાયો હતો વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી જામરાવલ આઠમી વખત બેટમાં ફેરવાયું હતું જેને લીધે સ્થાનિકોએ ભારે હાલાકી ભોગવી હતી જામનગર શહેરમાં પણ રણમલ તળાવ ઓવરફ્લો થયું હતું જેને પગલે ગવર્મેન્ટ કોલોની પત્રકાર કોલોની ગુરુદ્વારા વગેરે વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા ધ્રોલની સરકારી હોસ્પિટલમાં એક અગિયાર વર્ષીય બાળાએ બાળકને જન્મ આપ્યો છે બાળાને પેટમાં દુખતું હોવાથી માતાપિતા હોસ્પિટલ લાવ્યા હતા ત્યાં તપાસ કરતાં બાળા સગર્ભા હોવાનું જાણવા મળ્યું હતું અગિયાર વર્ષની બાળાએ બાળકને જન્મ આપ્યો હતો સમગ્ર ઘટના અંગે પોલીસે પીડિત અને તેની માતાનું નિવેદન લીધું હતું આદિવાસી શ્રમિક પરિવારની બાળા સાથે હરિપર ગામની સીમમાં નવ મહિના પહેલાં બે વખત દુષ્કર્મ થયું હતું રાજુ કારાભાઈ ભરવાડ નામના વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે આરોપીએ પીડિતને આપેલ ધમકીથી ગભરાઈને પીડિત બાળાએ પરિવારને દુષ્કર્મ અંગે જણાવ્યું ન હતું પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ તથા ડીએનએ ટેસ્ટની તાજવીજ હાથ ધરી છે દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ચોર્યાસી વર્ષની વયે દિલ્હીની આર્મી હોસ્પિટલમાં અવસાન થયું છે કોરોનાગ્રસ્ત પ્રણવ મુખર્જી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા પછી બ્રેઇન સર્જરી પણ થઈ હતી તેમની તબિયત સતત લથડતી ગઈ હતી આજે તેમના પુત્ર અભિજીત મુખર્જીએ ટ્વીટ કરી તેમના અવસાનની માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ બન્યા પૂર્વે વરિષ્ઠ કોંગ્રેસી નેતા રહી ચૂકેલા પ્રણવ મુખર્જીને વર્ષ બે હજાર ઓગણીસમાં દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા